नमस्कार मित्रों, स्वागत छे आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती मा। मित्रों, राज्य सरकार द्वारा जमीन मापणी अंगे एक महत्वनो निर्णय लेवामां आव्यो छे, जेनाथी घणा बधा खेडूतोने फायदो थशे। तो आजे आपणे ते परिपत्र विशे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ चेनल पर नवा छो अने चेनल ने सब्सक्राइब नहीं करी तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे तेनी जाण आपने थई जाए। तो चालो शुरू करिए आजनो अपनो टॉपिक। જમીન માપણી અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો, અને જમીન માપણીની અરજી અન્વયે કેટલા દિવસે માપણી થઈ જશે તે અંગેની સંપૂર્ણ માહિતી, આપણે પરિપત્રની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે આપણે સૌપ્રથમ તે પરિપત્ર જોઈએ। તો ખેડૂત મિત્રો, જમીનની માપણી કરવા માટે અરજી આઈઓરા પોર્ટલ પરથી સ્વીકારવા તથા જમીન દફતર કચેરીની માપણીની કામગીરી આઈ મોજણી એપ્લિકેશનથી ઓનલાઈન કરવા બાબત એ વિષય હેઠળ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 7-8-2020 રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે, જેમાં જમીન માપણીની અરજી ઓનલાઈન આઈઓરા પોર્ટલ પરથી કરવા તેમજ જમીન દફતર કચેરી તરફથી જે માપણી કરવામાં આવે છે તે માપણી આઈ મોજણી એપ્લિકેશન મારફતે ઓનલાઈન જ કરવા માટે સૂચનાઓ અને કાર્યપદ્ધતિની વિગતો આપવામાં આવેલ છે। તો હવે આપણે પરિપત્રમાં વિગતો જોઈએ। તો પરિપત્રના આમુખમાં જોઈ શકાય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધો સંપર્ક વિના એટલે કે ફેસલેસ એડમિનિસ્ટ્રેશન રૂબરૂ મળ્યા સિવાય જ આપનું કામ થઈ જાય, એટલે ફેસલેસ એડમિનિસ્ટ્રેશન સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે। તો આપ સૌ જાણો છો કે મહેસૂલ વિભાગની ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલી છે, જેમ કે વારસા એન્ટ્રી ઓનલાઈન કરવામાં આવેલ છે, તે ઉપરાંત જો આપણે 7-12-8માં કોઈ પણ સુધારા કરાવવા હોય તો તે માટેની અરજીઓ પણ ઓનલાઈન કરવામાં આવેલ છે। આ ઉપરાંત જમીનનું જે કંઈ રેકોર્ડ છે 7-12-8-6 નંબર હકપત્રક તેમજ જુદા જુદા જે મેન્યુઅલ વર્ષો જૂના 7-12 હતા તેને પણ ઓનલાઈન મૂકી દેવામાં આવેલ છે, જે NERORની સાઇટ ઉપર આપણે જોઈ શકીએ છીએ। તો આ પ્રમાણે વિવિધ સેવાઓ મહેસૂલ વિભાગની ઓનલાઈન કરવામાં આવી રહી છે। તો આ મહેસૂલી સેવાઓ ઓનલાઈન થવાથી કાર્યપદ્ધતિ ઝડપી, સરળ અને પારદર્શી બનેલ છે। તો જમીન દફતર ખાતાની કચેરીમાં જે માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા ઝડપથી અને અરજદાર દ્વારા સીધા કચેરીના સંપર્ક સિવાય જ હાથ ધરાય તે બાબતે સરકાર વિચારણા કરી રહી હતી, અને વિચારણાને અંતે વધુ એક મહેસૂલી સેવા જેમ જમીનની માપણી પૈકી જમીનની હદની માપણી, હિસ્સા માપણી કે પૈકી માપણી કરાવવા માટેની અરજી આઈઓરા પોર્ટલ પર ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે, અને આ અંગે આઈઓરા પોર્ટલને અરજદારને અરજી કરવા તેમજ જમીન દફતર ખાતાની કચેરીને માપણીની કામગીરી જે આઈ મોજણી એપ્લિકેશન બનાવવામાં આવનાર છે તો તેના મારફતે કરવાની સૂચનાઓ પરિપત્રિત કરવાની વિચારણા હેઠળ હતી, અને તેના વિચારણાને અંતે આ પરિપત્ર કરવામાં આવેલ છે। તો હવે આપણે ઠરાવની વિગતો જોઈએ। તો પરિપત્ર આઈઓરા પોર્ટલ પર વિવિધ માપણી અંગેની અરજીઓ ફક્ત ઓનલાઈન કરવાની રહેશે, અને અરજદારોને ઓનલાઈન અરજી કરવા માટે નિયત નમૂનાનું ફોર્મ સિસ્ટમ પરથી જ જનરેટ થશે, એટલે કે આપ આઈઓરા પોર્ટલ પર અરજી કરશો એટલે સિસ્ટમ મારફતે ઓનલાઈન આપનું ફોર્મ જનરેટ થશે, અને તે ઓનલાઈન અરજી કરવા માટેનું માર્ગદર્શન પણ આઈઓરા પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ બે નંબરનો મુદ્દો છે કે માપણી માટેની ઓનલાઈન અરજી ગ્રામ પંચાયત કચેરીમાંથી પણ પંચાયત વિભાગ દ્વારા નક્કી થયેલા દરે કરી શકાશે, એટલે કે આ જે આઈઓરા પોર્ટલ પર માપણી માટેની અરજી છે તે ગ્રામ પંચાયત કચેરીમાં જે VCE બેસે છે તેના મારફતે પણ કરી શકાશે, પરંતુ તેના માટે જે પંચાયત વિભાગ દ્વારા જે નિયત ફી નક્કી કરવામાં આવેલ હશે તે ફી ભરીને આ અરજી કરી શકાશે।
ત્યારબાદ 3 નંબર છે કે જો કોઈ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં અગવડતા હોય તો જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીમાં હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી અને તેઓની સહાયથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે। જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી એટલે DILR તો આ જે સર્વે ખાતાની કચેરી છે તે જિલ્લા કક્ષાએ હોય છે તે કચેરીમાં એક હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે અને ત્યાંથી તેમની મદદથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે અને આ માટે તમામ જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીમાં હેલ્પ ડેસ્કની સુવિધા માટે એક કર્મચારી અરજદારોને મદદરૂપ થવાની કામગીરી ફાળવવામાં આવશે। ત્યાર પછી છે ક્રમ નંબર 4 કે પ્રથમ તબક્કામાં ખેડૂત ખાતેદારો દ્વારા કરવામાં આવતી હદ માપણી હિસ્સા માપણી અને પૈકી માપણીની અરજી ઓનલાઈન કરી શકાશે અને ત્યારબાદ અન્ય પ્રકારની માપણીની અરજીઓ તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવશે। તો હાલના પ્રથમ તબક્કે જે આ 3 પ્રકાર છે કે હદ માપણી હિસ્સા માપણી અને પૈકી હિસ્સાઓની જે માપણી છે તે 3 મુદ્દાઓ પૂરતી અરજી ઓનલાઈન કરી શકાશે અને ત્યારબાદ બીજી અન્ય પ્રકારની જે કંઈ માપણી હશે તે પછીના તબક્કામાં ઓનલાઈન કરવામાં આવશે। આગળ મુદ્દા નંબર 5 છે કે દરેક સર્વે નંબર દીઠ અરજદારે અલગ માપણી અરજી કરવાની રહેશે, પરંતુ હિસ્સા માપણી અને હદ માપણીના કિસ્સામાં એક જ સર્વે નંબરના પૈકી પાનિયા હશે તો જરૂર હોય તેટલા પૈકી નંબરો માટે માપણી માટેની એક અરજી પસંદ કરી શકાશે। તો ખેડૂતોને દરેક સર્વે નંબર માટે અલગથી અલગ અલગ અરજી કરવાની રહેશે, પરંતુ જો ખેડૂત હિસ્સા માપણી અથવા તો હદ માપણી કરાવતા હશે તો તેના માટે તેના પૈકી પાનિયા માટે એક અરજીમાં જ તે તમામ સર્વે નંબરોની વિગતો દર્શાવી શકાય છે અને એક અરજી મારફતે તે માપણી કરાવી શકાશે। તો આ પ્રમાણે વધુમાં વધુ 60 દિવસમાં આપની માપણી થઈ શકે છે। મુદ્દા નંબર 6 માપણીની અગ્રતા 2 પ્રકારની રહેશે, જેમાં એક છે સાદી માપણી અને બીજી છે અર્જન્ટ માપણી। તો આપણે અગાઉ ઉપર જે ટાઇટલમાં જોયું ને કે માપણી કેટલા દિવસે થશે તો તે આ મુદ્દામાં તેનો જવાબ આપને મળી જશે। તો સાદી માપણીમાં પેમેન્ટ રિસીપ્ટ જનરેટ થયાથી 60 દિવસમાં આપની માપણી કરી દેવામાં આવશે અને જે અર્જન્ટ માપણી છે તો તેના પેમેન્ટ રિસીપ્ટ થયાના 30 દિવસની અંદર આપની અરજીનો નિકાલ કરવાનો રહેશે। તો આ પ્રમાણે જો આપ સાદી અરજી પણ કરો છો તો 60 દિવસમાં આપની માપણી થઈ જાય છે અને જો અર્જન્ટ માપણી માટે અરજી કરો છો તો 30 દિવસની અંદર આપની માપણી કરી દેવામાં આવશે। મુદ્દા નંબર 7 હિસ્સા માપણીના કિસ્સામાં ગામ નમૂના નંબર 7માં ચાલતા તમામ કબજેદારો હિસ્સેદારોના હિસ્સા ક્ષેત્રફળ ચતુર્દિશા વગેરે બાબતોની સંમતિ અંગે સિસ્ટમ જનરેટેડ સોગંદનામાની પ્રિન્ટ જરૂરી સ્ટેમ્પનો ઉપયોગ કરી અને નોટરાઇઝ કરાવી અપલોડ કરવાનું રહેશે। એટલે કે આપ આ અરજી કરશો ત્યારે જે હિસ્સા માપણીનો કિસ્સો હશે તો તેમાં સિસ્ટમમાં આપનું સોગંદનામું જનરેટ થશે અને તે તમામ સહિસ્સેદારોએ જરૂરી સ્ટેમ્પ પેપર વાપરી અને સોગંદનામું કરાવવાનું રહેશે અને તેને નોટરાઇઝ કરાવવું પડશે। અને જો ગામ નમૂના નંબર 7માં ચાલતા કબજેદારોના નામથી ઓછા કબજેદારોનું હિસ્સા માપણી અંગેનું સોગંદનામું અપલોડ કરેલ હશે તો માપણી કરવામાં આવશે નહીં। એટલે કે હાથબારમાં જેટલા પણ હિસ્સેદારોના નામ ચાલતા હશે તે તમામને સોગંદનામું કરી અને અપલોડ કરવાનું રહેશે। જો આપ તે પ્રમાણે અપલોડ નથી કરતા તો આપની અરજી પ્રમાણે તો આપની માપણી કરવામાં આવશે નહીં અને માપણી કરનાર સર્વેયરે તમામ કબજેદારોની સહી સોગંદનામાં હોવા અંગેની ખાતરી કરવાની રહેશે। જો તમામ કબજેદારોની સહી સોગંદનામામાં નહીં હોય તો તેવા કારણે માપણી નહીં થઈ શકવાના કિસ્સામાં જે માપણી ફી છે તે ફોરફીટ થશે તથા માપણી અરજી રિજેક્ટ થશે। એટલે કે આપે જે ફી ભરેલ હશે તે સરકાર દાખલ એટલે કે સરકારમાં જમા થઈ જશે અને આપની અરજી રિજેક્ટ કરવામાં આવશે। આગળ મુદ્દા નંબર 7 છે કે હદ તથા પૈકી માપણીના કિસ્સામાં સિસ્ટમ જનરેટેડ સંમતિ પત્રકમાં સહી કરી અને અપલોડ કરવાની રહેશે અને એક કરતાં વધુ કબજેદારો પૈકી અરજદાર અને સહી કરવા સંમત કબજેદારોની સહી હશે, પરંતુ તમામ કબજેદારોની સહી નહીં હોય તો પણ માપણી કરવાની રહેશે। તો આ કિસ્સામાં એટલે કે હદ તથા પૈકી માપણીના કિસ્સામાં જો તમામ કબજેદારોની સહી નહીં હોય તો પણ તે માપણી કરવામાં આવશે।
પરંતુ જે આપણે આગળ મુદ્દા નંબર 7 માં જોઈ ગયા કે હિસ્સા માપણીના કિસ્સામાં તે પ્રમાણે નહીં કરવામાં આવે તો આ 7 નંબરના મુદ્દા મુજબ જો તમામ કબજેદારોની સહી નહીં હોય તો આપની માપણી નહીં કરવામાં આવે પરંતુ જો હદ અને પૈકી માપણીનો કિસ્સો હશે તો તેમાં તમામ કબજેદારોની સહી નહીં હોય તો પણ આપની માપણી કરી દેવામાં આવશે આગળ મુદ્દા નંબર 9 છે કે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સિવાયના સર્વે નંબરોમાં કબજો હશે તો માપણી કરવામાં આવશે નહીં અને સર્વેયર તે અંગે પંચ રોજ કામ કરી અને સિસ્ટમમાં અપલોડ કરશે અને આવા કિસ્સામાં અરજદારની જે માપણી છે તે ફોરફિટ થશે અને માપણી અરજી રિજેક્ટ થશે એટલે કે આ પ્રમાણે જો ઓનલાઈન અરજીમાં સર્વે નંબર દર્શાવેલ નહીં હોય અને કબજો હશે તો માપણી કરવામાં આવશે નહીં અને તે અંગે સર્વેયર છે તે પંચ રોજ કામ કરશે અને તે પંચ રોજ કામ કરી અને તે સિસ્ટમમાં અપલોડ કરશે અને આ પ્રમાણેની જે અરજી હશે તેમાં માપણી ફી છે તે સરકાર દાખલ થઈ જશે અને માપણી અરજી રિજેક્ટ કરવામાં આવશે મુદ્દા નંબર 10 દરેક અરજીની ફીની ગણતરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે તેમજ ફી ઓનલાઈન ભરવાની રહેશે એટલે આપ અરજી કરો છો તો તે અરજીની ફી સિસ્ટમ એટલે કે ઓનલાઈન ગણતરી થશે અને તેની પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવાનું રહેશે માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટની સોફ્ટ કોપી ઈમેલથી મોકલવાની રહેશે અને માપણીની કામગીરી થઈ જશે એટલે આપની જે સોફ્ટ કોપી છે માપણી શીટની તે આપના ઈમેલમાં મળી જશે અને તે મોકલવામાં આવશે તેવી સૂચના આપવામાં આવેલ છે અને અરજદારને માપણી શીટની ઈમેલ થી મોકલી હતી 30 દિવસમાં જો માપણી શીટની એક હાર્ડ કોપી તે પ્રથમ વખત અલગથી કોઈ ફી વસૂલ્યા વિના જ જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીએથી પૂરી પાડવાની રહેશે એટલે કે આપને જે ઈમેલમાં એક માપણી શીટ મળે છે તેના 30 દિવસમાં આપ જમીન દફતર કચેરીએ જાવશો તો તે એકદમ ફ્રીમાં જે માપણી શીટ આપવામાં આવશે તેના માટે કોઈ અલગથી ફી વસૂલવામાં આવશે નહીં અને ત્યાર પછી જ્યારે પણ આપણે માપણી શીટની જરૂર પડશે તો તે અલગથી ફી ભરી અને આપ નકલ મેળવી શકો છો ત્યાર પછી 11 નંબરનો મુદ્દો છે કે માપણી માટે નિયત કરેલ તારીખની જાણ અરજદારને ડિજિટલ માધ્યમથી અરજીમાં જણાવેલ ફોન નંબર પર SMS અને ઈમેલ પર કરવામાં આવશે એટલે કે સર્વેયર માપણી માટે જ્યારે પણ આવવાના હશે તો તે અંગેની જાણ આપને જે આપની અરજીમાં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ લખેલ હશે તેમાં SMS થી અને ઈમેલથી જાણ કરવામાં આવશે મુદ્દા નંબર 13 છે કે માપણી માટે આપેલ નિયત તારીખે કાબુ બહારના સંજોગોમાં જેવી કે કુદરતી આફત વરસાદ કોર્ટ મેટર મેડિકલ ઇમરજન્સી કોઈ જરૂરી વહીવટી કામ અથવા અન્ય કોઈ કારણોસર સર્વેયર માપણી કરવા ફાળવેલ તારીખ અને સમયે જઈ શકશે નહીં તો સોફ્ટવેરમાં તે અંગેનું કારણ દર્શાવીને અરજદારને માપણી માટેની બીજી તારીખ આપવામાં આવશે અને સમય તારીખ અને સમયનો SMS તથા ઈમેલથી જાણ કરવામાં આવશે અને તે અંગે અરજદાર પાસેથી કોઈ વધારાની ફી વસૂલ લેવામાં આવશે નહીં એટલે કે કોઈ કારણોસર આપને આપેલ તારીખમાં સર્વેયર આવી શકતા નથી તો તે માટે આપને નવેસરથી SMS દ્વારા નવી તારીખ અને સમય ફાળવવામાં આવશે અને તે માટે આપને કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં ત્યાર પછી 13 નંબરનો મુદ્દો છે કે સર્વેયર દ્વારા માપણીની તારીખની જાણ અરજદારને SMS અથવા તો ઈમેલથી કર્યા બાદ જો અરજદારના કાબુ બહારના કોઈ સંજોગોને કારણે અરજદાર તે તારીખે હાજર રહી શકે તેમ ન હોય તો અરજદારે પોર્ટલ ઉપર ફાળવેલ માપણીની તારીખના 5 દિન પહેલા તે મતલબની રિક્વેસ્ટ જનરેટ કરવાની રહેશે એટલે કે જે તારીખ આપને માપણી માટે આપવામાં આવી છે તે તારીખે જો આપ હાજર રહી શકો તેમ ન હોય તો આપને જે તારીખ આપી છે તેના 5 દિવસ પહેલા ઓનલાઈન એક રિક્વેસ્ટ જનરેટ કરવાની રહેશે અને સર્વેયર માપણી માટે નીકળતા પહેલા અરજદારે આવી કોઈ રિક્વેસ્ટ જનરેટ કરેલ છે કે કેમ તેની ચકાસણી પોર્ટલ ઉપર કરવાની રહેશે જો રિક્વેસ્ટ જનરેટ થયેલ હશે તો તેવી રિક્વેસ્ટ જિલ્લા નિરીક્ષક જમીન દફતરના લોગિનમાં રિફ્લેક્સ થશે એટલે કે અરજદારે જો કોઈ આવી રિક્વેસ્ટ જનરેટ કરેલ હશે તો તે જમીન દફતરના લોગિનમાં રિફ્લેક્ટ થશે અને માપણી માટેની નવી તારીખ ફાળવવાની રહેશે તો તેવા કિસ્સામાં માપણીની નવી તારીખ ફાળવેથી સમય મર્યાદાની ગણતરી થશે એટલે કે જો આવા કિસ્સામાં આપને નવી તારીખ આપવામાં આવે છે તો આપના દિવસોની ગણતરી તે નવી તારીખથી ગણવામાં આવશે ત્યાર પછી 14 નંબરનો મુદ્દો છે કે માપણી માટે આપેલ નિયત તારીખે અરજદારે ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના ફોટો ઓળખ કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે
જ્યાં તેને સર્વેનો સંપર્ક કરવાનો રહેશે અને અરજદાર નિયત તારીખે ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહે નહીં તો સર્વેયરે ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહી અને અરજદારના આવવાની રાહ જોવાની રહેશે અને બંને પક્ષે શક્ય હોય તો ટેલિફોનિક સંપર્ક સંકલન કરવું જરૂરી છે અને જો ગ્રામ પંચાયત કચેરીએ નિયત તારીખે અરજદાર આવે નહીં અને હાજર રહે નહીં તો તે મતલબનું અરજદારની તે તારીખે ગેરહાજરી અંગેનું પંચરોજકામ જે ગામના હાજર નાગરિકો કે ગામમાં કામ કરતા કોઈ સરકારી કર્મચારીની સહીવાળું કરવામાં આવશે અને સર્વેયરે તે પંચરોજકામ સિસ્ટમમાં અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારને એસએમએસ અને ઈમેલથી માપણી નહીં થઈ શકવાની જાણ થશે અને માપણી ફી ફોરફિટ થશે। એટલે કે કોઈ રિક્વેસ્ટ નાખ્યા સિવાય જો અરજદાર કોઈ કારણોસર પંચાયતે હાજર નહીં રહે જે તે તારીખે તો તે મતલબનું સર્વેયર પંચરોજકામ કરશે અને તે પંચરોજકામ કરી જે સિસ્ટમમાં અપલોડ કરશે અને તે અંગેની જાણ જે અરજદારને એસએમએસથી અથવા તો ઈમેલથી થશે અને તેમની માપણી ફી છે તે સરકારમાં જમા થઈ જશે। ત્યાર પછી 15 નંબરનો મુદ્દો છે કે માપણી માટે ગામે સર્વેયર આવ્યા બાદ નીચેના કારણો જો માપણી થઈ શકશે નહીં તો માપણી ફોરફિટ થશે ને માપણી અરજી રિજેક્ટ થશે। તો અહીંયા જે નીચે કારણો દર્શાવેલ છે 6 કારણો, તો આવા કારણોથી જો માપણી નહીં થઈ શકે તો અરજદારની જે માપણી ફી છે તે સરકારમાં જમા થઈ જશે અને અરજદારની અરજી છે તેને રિજેક્ટ કરવામાં આવશે। તો આપણે તે મુદ્દાઓ જોઈએ તો તેમાં પ્રથમ છે કે સ્થળ માપણી કરતી વખતે કબજા ઉલટ સુલટ હોય। ઘણી વખત એવું બને છે કે સર્વે નંબર બે અલગ અલગ હોય, એટલે કે આપણે એનો કબજો બીમાં હોય અને બીનો કબજો એમાં હોય। આવું ઘણી વખત બને છે કે અવરા સવરા જે કબજા હોય છે અને સર્વે નંબર પોતપોતાના હોય છે, તો આવા કિસ્સામાં માપણી નહીં થઈ શકે તો અરજદારની માપણી ફી સરકારમાં જમા થઈ જશે। ત્યાર પછી બીજો મુદ્દો છે કે ખેતરમાં પાણી ભરેલું હોય તો માપણી કરવી શક્ય નહીં હોય, તો પણ આવા કિસ્સામાં અરજદારની અરજી ફી જે માપણી ફી છે તે સરકારમાં જમા થશે। તો ખેડૂત મિત્રો, આપ સૌને હું રિક્વેસ્ટ કરીશ કે આપ જે આ ચોમાસાના અથવા તો બીજા કોઈ કારણો ધ્યાને રાખી અને એ મુજબ જ અરજી કરો જેથી આપની માપણી ફી જે છે તે વ્યર્થ ન જાય। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે ખેતરમાં પહોંચી શકાય તેવો રસ્તો ન હોય। જો કોઈ કારણોસર ખેતરમાં પહોંચી શકાય તેવો રસ્તો ન હોય અને તેવા કારણોથી માપણી થઈ શકશે નહીં તો અરજદારની માપણી ફી સરકારમાં જમા થશે અને અરજી રિજેક્ટ થશે। ત્યાર પછી 4 નંબર છે કે ખેતરમાં માપણીમાં અડચણરૂપ થાય તેવા પાક ઊભા હોય, દાખલા તરીકે શેરડી, ડાંગર તથા જાડી ઝાંખરા હોય। એટલે કે મોટા પાક ઊભા હોય, જેમ કે શેરડી છે તો તેની હાઈટ વધુ હોય છે, તો તેવા કિસ્સામાં જે માપણીના સાધનો છે તેની મદદથી માપણી કરી શકાતી નથી, તો આવા કિસ્સામાં પણ આપની અરજીની માપણી કરવામાં આવશે નહીં। તો આપ અરજી એવા ટાઈમે કરો કે જે ટાઈમે આપે ક્રોપ કરી લીધેલ હોય, એટલે કે આપનો પાક આપણે લઈ લીધેલ હોય એવા સમયે આપ અરજી કરશો તો આપને આવા કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। ત્યાર પછી 5 નંબર છે કે અરજદાર પોતાનો પ્રત્યક્ષ કબજો સ્થળે દેખાડી શકે નહીં તો, એટલે કે અરજદાર જો પોતાનો કબજો બતાવી શકશે નહીં કે આ જગ્યા મારી છે અને માપવાની છે, આ મારો સર્વે નંબર છે, તો તેવા કિસ્સામાં પણ જે અરજદારની માપણી ફી છે તે સરકારમાં જમા થશે। ત્યાર પછી 6 નંબરનો મુદ્દો છે કે માપણીની પ્રક્રિયા દરમિયાન સુલે શાંતિનો, કાયદાનો અને વ્યવસ્થાનો ભંગ થાય તેવા સંજોગોમાં એ માપણી ફી જે સરકારમાં ફોરફિટ થશે। પરંતુ જો અરજદારે અગાઉથી પોલીસ પ્રોટેક્શન મેળવેલું હશે અને પોલીસ દ્વારા સર્વેયરને માપણી કરવામાં સફળતાપૂર્વક પ્રોટેક્શન પૂરું પાડવામાં આવશે તો તેવા સંજોગોમાં માપણી કરવાની રહેશે, અને જો પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પણ માપણી શક્ય બને નહીં તો તેવા સંજોગોમાં તેનું પંચરોજકામ કરવાનું રહેશે। ત્યાર પછી 16 નંબરનો મુદ્દો છે કે અરજદારે માપણીનો પ્રકાર પસંદ કરતા પહેલા તે માપણીના પ્રકાર શું દર્શાવે છે અને તેની અસર સર્વે રેકર્ડમાં આવશે કે પછી ફક્ત અરજદારની હદ અથવા કબજાની જાણકારી માટે છે તે બાબતે માપણીના પ્રકારની સમજૂતી માટે પરિશિષ્ટ 1ની વિગતો ધ્યાને લઈ અને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે, અને હદ માપણી અને પૈકી માપણી ફક્ત અરજદારની જાણકારી માટે હોય છે અને તેની અસર નકશામાં કે રેવન્યુ રેકર્ડમાં આવતી નથી।
मुद्दा नंबर 17, अरजदार ने पोतानी मापणी कामगीरी संदर्भे जो असंतोष जणाय तो मापणी सीटनी नकल जे ज्यारे ईमेल थी मळे छे ते तारीख थी 6 મહિનાની મુદ્દતમાં સુપર ટેસ્ટની અરજી નિયત ફી ભરીને કરી શકાશે અને સુપર ટેસ્ટ કરાવવાનું કારણ પણ દર્શાવવું પડશે અને એ જ રીતે જો આપ સુપર ટેસ્ટની માપણીથી કોઈ અરજદાર નારાજ હશે તો સુપર ટેસ્ટની માપણી સીટની નકલ મળે ઈમેલમાં ત્યારથી 6 મહિનાની મુદ્દતમાં તે સુપિરિયર ટેસ્ટની અરજી કરી શકાય છે અને તે ફી ભરીને તો આ સુપિરિયર ટેસ્ટ કરાવવાનું કારણ પણ આપણે દર્શાવવાનું રહેશે તો સુપર ટેસ્ટ અને સુપિરિયર ટેસ્ટની જે સુવિધા છે તે તબક્કાવાર ઓનલાઈન ઉપલબ્ધ થાય ત્યાં સુધી ઓફલાઈન અરજી કરવાની રહેશે કે જે શરૂઆતના તબક્કામાં આ બંને જે સુપર ટેસ્ટ અને સુપિરિયર ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ નહીં હોય તો તેવા સમયમાં આપણે ઓફલાઈન અરજી કરવાની રહેશે અને જ્યારે ઓનલાઈન આઈઓરા પર ઉપલબ્ધ થઈ જશે ત્યાર પછી આ સુપર ટેસ્ટ અને સુપિરિયર ટેસ્ટ એ બંને અરજી આપ ઓનલાઈન કરી શકશો અને આ માટેનું જે અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ છે તે આઈઓરા પોર્ટલ પર જઈ અને જોઈ શકશે તો આઈઓરા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા બાબતે અગાઉ પણ એક પરિપત્ર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આપણે એક વિડીયો પણ બનાવેલ છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જ્યાંથી આપ તે જોઈ શકો છો વિડીયો અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની પ્રોસેસ જાણી શકો છો અને આ તમામ ઓનલાઈન થયા પછી જો કોઈ પણ ખેડૂતને પ્રોબ્લેમ આવતો હોય અરજી કરવામાં તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો જેથી કરી અને આપણે ફરી નવેસરથી ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે બાબતનો વિડીયો બનાવી અને આપને માહિતી આપવાનો પ્રયત્ન કરીશું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ